અરે તમે સાંભળ્યું, ફક્ત 6,500 રૂપિયામાં રહેવા જમવા સાથેની 5 દિવસની યાત્રા, જેમાં ગોકુલ, મથુરા, વૃંદાવન, જતીપુરા, બરસાના, ગોવર્ધન, નંદગાંવ, રમણરેતી જેવા પવિત્ર ધામ. તો નામ નોંધાવવા માટે તારીખ 31/7/2024 પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા. મોબાઈલ નંબર 98258 30704. વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે. ટાઇટલ ક્લિયર, પ્રોપર્ટી કાર્ડ સાથે, સંપૂર્ણ હવાહુજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે. દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે. વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે. સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ. મોબાઈલ નંબર 9296426788. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલા સર્વોદય આશ્રમમાં નંદીધામનું આજે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા અગાઉ પણ આવવું જ નંદીવન દેરોલ ઋષિભવન ખાતે બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રકૃતિ અને જીવદયાપ્રેમી જીતુભાઈ પટેલના જણાવ્યા મુજબ જાહેર રોડ ઉપર ફરતા નંદીઓને કારણે વધતા જતા અકસ્માતથી લોકોને બચાવવા અને નંદીઓને સલામત જગ્યાએ રાખી શકાય અને ગરમી, ઠંડી અને વરસાદમાં જરૂરી સુરક્ષા મળી રહે એવા ઉમદા આશયથી આજે આ નંદીવન બનાવવામાં આવ્યું છે. આજરોજ તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક નંદીવન વિસનગર નગરપાલિકાને ભેટમાં આપવામાં આવી હતી અને આ નંદીવાનનું લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવી વિસનગર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને સોંપવામાં આવી હતી. આ નંદીવાનની સુંદર ડિઝાઇનને કારણે નંદીને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે સહેલાઈથી લઈ જઈ શકાશે. આ શિવનંદી ધામ થકી વિસનગર તાલુકામાં નંદીઓને એક સ્થળે રાખવાનો ખાસ અભિગમ છે. આ શિવનંદી ધામમાં હાલમાં 110 નંદીને રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે ગુજરાત ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન સંસ્થાએ જવાબદારી પણ સ્વીકારી છે. શિવનંદી વાન થકી વિસનગર તાલુકામાં જોવા મળતા નંદીઓને શિવનંદી ધામમાં લાવવામાં આવશે, જે ધામમાં તેમને ખોરાક, રહેઠાણ સહિતની સવલતો પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે શિવનંદી વાનની ડિઝાઇન તૈયાર કરનાર હિમાંશુભાઈ પંચાલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આજના સમારોહમાં ઉપસ્થિત આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારના ઉમદા અને નવતર અભિગમની શરૂઆત વિસનગર તાલુકાથી થઈ છે, જે અનેક સમાજ શ્રેષ્ઠીઓને પ્રેરણા આપશે. આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પર્યાવરણ, પાણી અને અબોલા જીવની ચિંતા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૃઢ રાજકીય ઈચ્છા શક્તિથી નર્મદાના નીર રાજ્યના ગામડે સુધી પહોંચ્યા છે, જેનાથી આજે ઉત્તર ગુજરાત રળિયામણું બન્યું છે. આરોગ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષના વાવેતરથી માંડીને તેના સંરક્ષણ અને સંવર્ધન સુધી આપણે સૌએ જવાબદારી લેવાની છે. જ્યારે વાલમ સર્વોદય આશ્રમ દ્વારા શિક્ષણ, સામાજિક સુધારણા, રોજગારી, સેવાકીય પ્રવૃત્તિ, માનવ સેવા અને વૃક્ષ સેવા અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેનાથી સેવા અને સુવાસનું ઉત્તમ ઉદાહરણ માનવજાતને પૂરું પડાયું છે. ઘરડાઘર એ આશીર્વાદ ઘર જેવા બને તે માટે ખાસ અનુરોધ કર્યો હતો અને આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના શિવનંદી ધામ તથા શિવનંદી વાનની પ્રેરણાદાયી પહેલની પ્રશંસા કરી હતી. તેમજ તેમણે એક મહિના સુધી નંદીવન શિવનંદી ધામમાં નંદીના ઘાસચારા ખર્ચેની જવાબદારી પણ સ્વીકારી હતી. આ કાર્યક્રમમાં સંતશ્રી દશરથગીરી બાપુ, સંસ્થાના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ, સર્વોદય આશ્રમના ટ્રસ્ટીઓ, આશ્રમવાસીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ છેલ્લા ઘણા વર્ષોથી મનમાં મનોમંથન હતું કે આ રખડતા નંદીઓનો કોઈ ધણી નથી, તો આજે અમે ધણી બન્યા છીએ. એનો જે આનંદ છે એ પુત્રના લગ્ન વિધવાઓ સામે કર્યા એના કરતા પણ 10 ગણો આનંદ આજે છે. અહીં 111 નંદી રાખવાનું આ વાલમ આશ્રમ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દર મહિને એને નિભાવવાનો ખર્ચ પણ આપશે. અને આ એક સાધન પણ અમે એવું બનાવ્યું છે, ભારતનું પ્રથમ, કે કોઈ પણ નંદી આરામથી એમાં ચડી પણ શકે, ઉતરી પણ શકે, નંદીને એમાં ખાવાનું પણ મળી રહે, પાણી પણ મળી રહે, એ રીતે બધી રીતે શિવજીની કૃપાથી અમે સારો પ્રયત્ન કર્યો છે. આ વિચાર તો વર્ષોથી મગજમાં હતો જ કે ભાઈ આપણે નંદીના કાનમાં જઈને દરરોજ આપણે પ્રાર્થનાઓ તો કરીએ છીએ, પણ નંદીને કોઈ સાચવતા નથી, એને પ્લાસ્ટિક જ ખવડાવે, આખી જિંદગી પ્લાસ્ટિક ખાઈને અને કતલખાને જ જતા આપણે જોયા છે. તો આ નંદીઓને પણ આપણે શિવજીના પ્રતિક સમા એ આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે સાચવવા આપણી નૈતિક ફરજના ભાગરૂપે અમે આ આ આયોજન કરેલ છે. પ્રેરણા પુસ્તક પણ આજે 5મું પુસ્તક હું મારા મોટાભાઈને અર્પણ ઋષિભાઈને હસ્તે કરવાનો છું. તો મારા જે જીવનના ઘણા બધા અનુભવો હતા કે જે સમાજને કામમાં આવે તેવા હતા, તો આજે એ પણ પુસ્તક હું મારા મોટાભાઈને અર્પણ કરીશ. અને એ પણ પુસ્તક સમાજે વાંચીને એમાં ઘણું બધું કારણ કે શીખવા જેવું સમાજને અત્યારે જરૂર છે, જે નવા જમાનાને નવા બાળકોને છે એમના ઘણા વિષયો મેં લીધા છે. પહેલાં તો વિસનગર શહેરને અમે નંદી મુક્ત કરવાના છીએ. 2 દિવસમાં વિસનગરના જેટલા પણ નંદી છે બધા જ અમારા વનમાં આવી જશે. અમે એનું નામ શિવ નંદી ધામ રાખ્યું છે. આ નામ આનંદીબેન જ્યારે અમે એમને લોખંડી મહિલા તરીકે જ્યારે અમે એમને એવોર્ડ આપ્યો મહારાજના હસ્તે દંતાલીના, એ દિવસે બેને હમણાં નામ આપ્યું તો શિવ નંદી ધામ જીતું તું આ નામ રાખ. અને બેને પણ અમને પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ અમે લખનઉમાં આ એક પહેલું શિવ નંદી ધામ બનાવીશું. તો અમે પણ બેનની પાસે એક મહિના પછી જવાના છીએ અને ત્યાં પણ શિવ નંદી ધામ લખનઉમાં પણ બને એવી અમે બેન પાસે માગણી કરેલ છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ 15/9/2024 થી તારીખ 2/10/2024 સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા 2x2 એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે. વહેલાથી પહેલા ધોરણે બુકિંગ કરાવી લો. શ્રી અમૃતલાલ આર પટેલ, જાસ્કા, મોબાઈલ નંબર 999-88-20-291. પ્રવાસના દિવસ 18, ફક્ત 26,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ. વિસનગર શહેર મેં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મેં દે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી અત્યાધુનિક ફેસિલિટી કે સાથ લેકર આયે હૈ એપલવુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નર્સરી સે લેકર ક્લાસ 10 તક. એડમિશન ઓપન, સ્માર્ટ ક્લાસરૂમ, સીસીટીવી સિક્યુરિટી, એન્ડ્રોઇડ પેરેન્ટ્સ એપ, બિગ પ્લેગ્રાઉન્ડ, ઇન્ડોર ગેમ કે સાથ હી ટેકનોક્રેટ મેનેજમેન્ટ. વાવ, ઇતના સબ કુછ ઓ ભી એફોર્ડેબલ ફી મેં. તો સોચ ક્યા રહે હો, આજ હી અપના એડમિશન રજિસ્ટર કરવાઈએ. હમારા નંબર હૈ 9925688530 ઓર 9067124850 યા વિઝિટ કરે એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર. એડમિશન રજિસ્ટર કરવાને કે લીએ હમારા નંબર હૈ 9925688530 ઓર 9067124850 એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.